પંદર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જે મેપ છે તેમાં આપ જોઈ શકો છો કે જે વિસ્તારોમાં યલો દેખાય છે એ તમામ જિલ્લાઓ છે, એમાં આજે પણ વરસાદનું અનુમાન છે. જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા અને પાટણમાં યલો એલર્ટ છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો અમરેલી, ભાવનગર, ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ આજે યલો એલર્ટ છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ વરસાદ પડી શકે છે. તો દ્વારકા, પોરબંદરમાં પણ યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં સાવરકાંઠામાં પણ આજે યલો એલર્ટ છે. મહીસાગર અને મહેસાણા, પાટણમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે. એટલે આજે પણ અહીંયા આ વિસ્તારોમાં ગાજવીજ વરસાદ થઈ શકે છે, ધોધમાર વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થશે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યના કુલ 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે બોટાદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે દશાડામાં 1.6 ઇંચ, ટંકારામાં 1.2 ઇંચ, તો બોડલીમાં 0.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 47 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ બોટાદમાં અને બોડલીમાં 0.25 ઇંચ વરસાદ થયો છે, દશાડામાં 1.5 ઇંચ અને અન્ય તાલુકામાં પણ સારો વરસાદ થયો છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે, આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, આણંદ અને વલસાડમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેશે. તો ભાવનગર, સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડી શકે છે. અત્યાર સુધી સરેરાશ કરતાં 1% વધુ વરસાદ રહેશે. ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયેલું છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવેલી છે. તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 17 લઈને 24 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે. 15 જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી અતિ ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે, તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. ચીનમાંથી આવતા અવશેષના કારણે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 15 તારીખે એ સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે તારીખ 17-24 રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. રાજકોટમાં સારા વરસાદથી 24 ડેમમાં નવા નીર આવ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું છે. ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ, ફોફળ ડેમમાં 1.71 ફૂટ, જ્યારે આજી 3 ડેમમાં 1.44 ફૂટની આવક નોંધાઈ છે. ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘવર્ષા થઈ, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ થયો. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા જગતના તાતમાં અનેરો ઉત્સાહ છે, તો સ્થાનિક લોકોને પણ ગરમીથી અને બફારાથી રાહત મળી છે. જેતપુરમાં તીનવતી ચોકના દુકાનદારો, વેપારીઓ અને ઓફિસ ધારકોએ મામલતદાર અને સિટી પોલીસને આપ્યું આવેદનપત્ર. શાકભાજી રેકડી ધારકો રખડતા ઢોરોના ત્રાસને લીધે થતી હાલાકીને લઈ આવેદનપત્ર અપાયું. રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી કાયમી ધોરણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે હજુ જોવી પડશે રાહ. ડોમેસ્ટિક ફ્લાઇટ માટે 15 ઓગસ્ટ સુધી કાયમી ટર્મિનલનું નિર્માણ કાર્ય થશે પૂર્ણ. ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલનના કાયમી ટર્મિનલ વિશે એરપોર્ટ ઓથોરિટી કરી રહી છે વિચાર. વલસાડના પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા. ટેન્ડરિંગ વિના જ ગામના તળાવનું ખોદકામ કરાવતા મહિલા સરપંચ સસ્પેન્ડ કરાયા. કમિટીમાં ઠરાવ વિના જ સરપંચે આપી દીધું હતું તળાવ ખોદકામનું કામ. ગાંધીનગરમાં વીજ કંપનીના કર્મચારીઓના પરિવારે ઇન્ટરનલ બદલીને લઈને ઉર્જામંત્રીને કરી રજૂઆત. ઉર્જા વિભાગમાં ઇન્ટરનલ બદલી માટે શરૂ કરાયેલું પોર્ટલ કાયમી ધોરણે ચાલુ રાખવાની માંગ. દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું મબલક ઉત્પાદન, પોષણ સંભાવ આપવા અને નિકાસ ડ્યુટી ઘટાડવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત. રાજ્યમંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ તથા દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાનોએ કરી રજૂઆત. નિકાસ ડ્યુટી 20% ઘટાડીને 10% કરવાની માંગ.
બનાસકાંઠાના દાંથીવાડાના પાંથાવાડા માર્કેટ યાર્ડમાં યોજાઈ ચૂંટણી. પાંથાવાડા માર્કેટ યાર્ડના ચેરમેન રેસાભાઈ પટેલ થયા રિપીટ. 2.5 વર્ષની ટર્મ પૂરી થયા બાદ ચૂંટણી યોજાતા બિનહરીફ વરણી. બિનહરીફ ચેરમેન બનતા સમર્થકોમાં ખુશીનો માહોલ. ઘન કચરાનો નિકાલ કરવા મહેસાણા નગરપાલિકાએ કામગીરી કરી હાથ. 350 મેટ્રિક ટન કચરાની નિકાલ કામગીરી ઝડપી તબક્કામાં હાથ ધરાઈ. આવનારા સમયમાં ડમ્પિંગ સાઇટ બગીચામાં પરિવર્તિત કરવાના પ્રયાસો હાથ ધરાશે. અમદાવાદના એએમસીમાં ભરતીનો માહોલ. એએમસીના વિવિધ વિભાગમાં 750 કરતાં વધુ સ્થાન પર ભરતી પ્રક્રિયા. ડેપ્યુટી કમિશનર સહિત ફાયર બ્રિગેડ, ઇજનેર, ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ. ગુજરાત ભાજપના સંગઠનને લઈને મોટા સમાચાર. ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ જોરમાં. પાટીલ મંત્રી બનતા હવે નવા પ્રમુખને લઈને ચર્ચાઓ તેજ. રાજકીય અને સામાજિક સમીકરણોના આધારે તર્ક. ઓબીસી સમાજમાંથી કેટલાક નામ ચર્ચામાં. પૂર્ણેશ મોદી, દેવુસિંહ ચૌહાણ, જગદીશ વિશ્વકર્મા, ઉદય કાનગડના નામ ચર્ચામાં. પૂર્વ કિસાન મોરચાના પ્રમુખ બાબુ જબલિયાનું નામ. રાજ્યસભા સાંસદ મયંક નાયકનું નામ પણ ચર્ચામાં. જનરલ કેટેગરીમાં અનેક નેતાઓના નામ પણ ચર્ચામાં. પાટીદાર સમુદાયના નેતા મહામંત્રી રજની પટેલનું નામ ચર્ચામાં. ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચામાં. ધારાસભ્ય અમિત ઠાકરનું નામ પણ ચર્ચામાં. મહેસાણાના ઊંઝા એપીએમસીમાં વહીવટદાર નિમાયા. જિલ્લા રજિસ્ટ્રારની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ. એસએન ઝાલાએ વહીવટદારનો ચાર્જ સંભાળ્યો. 5 વર્ષની ટર્મ પૂરી થતાં બોર્ડનું વિસર્જન થયું. સાબરકાંઠાના ઈડરની કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું કરાયું આયોજન. મોબાઈલ સોફ્ટવેર દ્વારા ઈવીએમ અને વીવીપેટથી યોજાઈ ચૂંટણી. મતદાન મથક પણ બનાવાયું હતું. પોલીસ જવાનો, મતદાન અધિકારીઓ પણ બાળકો જ હતા. બાળ સંસદો દ્વારા આચારસંહિતા લગાડીને ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો. પરિણામ બાદ શાળામાં મંત્રીમંડળની પણ રચના કરાશે અને શાળાના વિકાસ કાર્યો ચૂંટાયેલા બાળ સાંસદો કરશે. દાતાના મંડાલીના પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા ભોજનમાંથી નીકળી જીવાત. મધ્યાહન ભોજનની ચણાની દાળના પેકેટમાંથી ભારે માત્રામાં જીવાત નીકળતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. જીવાત મુદ્દે મામલતદારે અનાજનો માલ બદલી દેવા પરિપત્ર કર્યો જાહેર. પોરબંદર જિલ્લાના ખંભાળા ગામે 21 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર. કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓને સારવાર માટે ખસેડી. પાણીપુરી તથા ઇડલી ખાવાથી ફૂડ પોઈઝનિંગની અસર થયાની શક્યતા. હાલ તમામ વિદ્યાર્થિનીઓની તબિયત સારી. જામનગરમાં મનપાના સેવા સદનના કમ્પાઉન્ડમાં ભરાયા વરસાદી પાણી. પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. જિલ્લામાં કોલેરાના 9 કેસ નોંધાવા છતાં નથી કરાઈ પાણી નિકાલની કામગીરી. ચોમાસાની શરૂઆતમાં અમદાવાદમાં વકર્યો રોગચાળો. અમદાવાદ સિવિલની ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે 2,500થી વધુ કેસ. ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટીના કેસમાં વધારો. ચાલુ મહિને ઝાડા ઉલટીના 97 કેસ નોંધાયા, તો ટાઇફોઇડના 7 અને વાયરલ ઇન્ફેક્શનના 58 કેસ. ગત મહિને કમળાના 186 કેસ નોંધાયા હતા. દ્વારકામાં કલ્યાણપુરના મેવાસા અને કરણધારમાં ઈયળોનો ઉપદ્રવ. વરસાદ અને ગરમીના બફારા વચ્ચે જમીનમાંથી ઈયળોના ઝુંડ નીકળ્યા. જમીનમાંથી લાલ કલરની ઈયળો નીકળતા વધી સમસ્યા. સાબરડેરીના પશુપાલકો માટે 2 માસ બાદ દૂધનો ભાવ વધારો જાહેર. સાબરડેરીએ 9 માસનો દૂધનો ભાવ વધારો કર્યો જાહેર. 258 કરોડથી વધુની રકમ પશુપાલકો માટે ફાળવાઈ. આવતીકાલથી દૂધનો ભાવ વધારો કરાશે વિતરિત. ગોધરામાં રખડતા પશુઓએ મચાવ્યો આતંક. રસ્તા પર ઠેર ઠેર રખડતા ઢોરના અડીંગાથી રાહદારીઓમાં ભયનો માહોલ છે. થોડા સમય પહેલા પશુ હુમલાથી એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. તાત્કાલિક રખડતા પશુઓને પાંજરે પૂરવાની લોકોની માંગ.